કામરેજ પોલીસે મકણા ગામે થી નકલી ઘી બનાવવાનું રેકેટ ઝડપી પાડી રૂપિયા 13 લાખ થી વધુ નો મુદ્દા માલ કબજે કરી નકલી ઘી બનાવવાના રેકેટ નો પર્દાફાશ કર્યો હતો। સુરત જિલ્લાના કામરેજ પોલીસે તાલુકાના માકણા ગામની સ્વર્ગ સોસાયટીના ઘર નંબર 2 માં બનાવટી ઘી બનાવવાનું રેકેટ ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી। જેને આધારે કામરેજ પોલીસે સ્ટાફ સાથે મકણા ગામે સ્વર્ગ સોસાયટીમાં છાપો મારી એક મકાનમાંથી અલગ અલગ ડબ્બામાં પેકિંગ કરેલું 1700થી વધુ કિલો બનાવટી ઘી મળી આવતા પોલીસે નકલી ઘી અને સામાન મળી રૂપિયા 13 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો। કામરેજ પોલીસે સમગ્ર ઘીના નમૂના લઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ગ્રામ્ય જિલ્લાના SP હિતેશ જોયસર સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે કામરેજ પોલીસ સ્ટેશનના સ્ટાફ છે એ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન કામરેજ પોલીસને એક આધારભૂત માહિતી મળેલી, જે એક્શનેબલ ઇન્ફોર્મેશન આધારે કામરેજ પોલીસ દ્વારા માકણા ગામ છે એની સીમમાં આવેલ સ્વર્ગ સોસાયટીના ઘર નંબર 2ની અંદર રેડ કરેલી। એ રેડ દરમિયાન આ જે ઘરના માલિક છે પ્રિતેશભાઈ, દિલીપભાઈ અને રવિભાઈ ગોરધનભાઈ સ્થળ ઉપર હાજર મળી આવેલા, અને આ જે મકાન છે એની અંદર ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવી રહેલ હતું એવી માહિતી પોલીસ પાસે હતી। એ આધારે 2 પંચો રૂબરૂ પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલી, અને રેડ દરમિયાન કુલ 1725 કિલો બનાવટી ઘી, ડુપ્લિકેટ ઘી છે, પોલીસને મળેલ છે। અને એ પંચનામાની વિગતે પોલીસ દ્વારા 9,65,400નું બનાવટી ઘી છે કબજે કરેલું છે। ઉપરાંત 3,77,313 રૂપિયાની અન્ય સામગ્રી, જેમાં ગેસના બાટલા, પામોલિન તેલ સગડી છે, અને એ પ્રકારની જે એને બનાવવા માટે થઈને જે સામગ્રી છે પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે। આ જે રેડ આધારે રેડ દરમિયાન પુરવઠાના અધિકારી છે અને સ્થળ ઉપર બોલાવવામાં આવેલા, અને એમની પાસેથી આ જે ઘી છે એના નમૂના લેવરાઈ અને FSL પરીક્ષણ અર્થે મોકલી દેવામાં આવેલા છે। હાલ કામરેજ પોલીસ દ્વારા જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે। FSLનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે।